નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત દાખલો શોધો એટલે અહીંયા આપણે ભાગાકાર કરવાના છે તો અઠ્યાવીસ ની ચાર ઘાત ભાગ્યા છપ્પન એક્સ તો અહીંયા શું કરશું ભાગાકારની રીતે પેલા લખ તો કે અઠયાવીસ ની ચાર ઘાત છેદમાં છપ્પન એક્સ તો ભાગ પડે તો અઠ્યાવીસ ના ભાગ શું પડશે તો કે અઠયાવીસ રાખે કારણ કે અઠયાવીસ દુ છપ્પન થશે એટલે નીચે ભાગ પડશે છપ્પનના તો અઠ્યાવીસ ગુણ્યા એક્સની ચાર ગાથ છે એને શું લખાશે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અને છપ્પન ને શું લખાશે તો અઠ્યાવીસ ગુણ્યા બે એટલે છપ્પન અને ગુણ્યા એક્સ ઉપર નીચે જે સમાન સમાન હોય એ આપણે શું કરી દઈશું ઉડાડી દઈશું તો અઠ્યાવીસ અઠ્યાવીસ ઉડી જશે એક્સ એક્સ ઉડી જશે તો ઉપર શું તો કે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની ત્રણ અને નીચે શું હોય તો બે તો આ છે એનો જવાબ થશે ત્યાર પછી બીજો માઇનસ એક્સ વાયની ત્રણ ઘાત છેદમાં નવ વાય ની બે ઘાત તો માઇનસ છે માઇનસ પેલા આગળ લખે માઇનસ એક છત્રીસ ના ભાગ પાડીએ તો શું થશે નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ અને વાયની ત્રણ ગાત એટલે ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ત્રણ લખાશે છેદમાં નવ ગુણ્યા વાય ગુણ્યા વાય એ નવ નવ ઉડી જશે અને બે વાય ઉડી જશે કારણ કે નીચે 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 પણ છે તો 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 ઉપર શું કે અને 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 આ નથી આવશે નહીં ત્યાર પછી ત્રીજો છાસઠ પી ક્યુ નો વર્ગ આર ની ત્રણ ઘાત ભાગ્યા અગિયાર ક્યુ આર ની બે ઘાત તો આને ભાગાકારમાં લખીએ તો છાસઠ પી નો વર્ગ આરની ત્રણ ઘાત અને અગિયાર ક્યુ આરનો વર્ગ તો ભાગ પાડીએ તો 66 ના ભાગ શું પડશે બે ઘાત એટલે ક્યુ ગુણ્યા ક્યુ આરની ત્રણ ઘાત એટલે કે આર ગુણ્યા આર ગુણ્યા આર થશે છેદમાં અગિયાર ગુણ્યા ક્યુ ગુણ્યા આર ગુણ્યા આર કારણ કે r ની બે ઘાત છે હવે છેદ ઉડાડીએ તો અગિયાર અગિયાર ઉડી જશે ક્યુ ક્યુ ઉડી જશે બે આર છે એટલે અહીંયા પણ બે આર છે તો એ ઉડી જશે તો નીચે કઈ વધતું નથી ઉપર શું લીધું કે છ પી અહીંયા ક્યુ અને એક આર એટલે કે છ પી ક્યુ આર ભાગફળ થશે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ દાખલા નંબર બે આપેલ બહુપદીને એક પદી વડે ભાગો મૂળ અહીંયા પણ ભાગાકાર કરવાનો છે તો આગળ કરો એમ જ કરશું કે પાંચ એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ ભાગ્યા ત્રણ એક્સ તો પાંચ એક્સ નો વર્ગ માઇનસ છ એક્સ છેદમાં ત્રણ એક્સ હા બંનેમાં જુઓ શું સામાન્ય નીકળશે તો બંનેમાં એક્સ છે તો એક્સ સામાન્ય શું હશે પાંચ એક્સ માઇનસ છ નીચે શું હશે ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા એક્સ તો અહીંયા એક્સ એક્સ ઉડી હશે ઉપર શું હોય તો પાંચ એક્સ માઇનસ છ અને છેદમાં શું આવશે ત્રણ એ જ એનો જવાબ થશે કારણ કે હવે અહીંયા આગળ કોઈ સાદુરૂપ થશે નહીં ત્યાર પછી ડબલ આય ત્રણ વાયની આઠ ઘાત માઇનસ ચાર વાયની છ ઘાત વધતા પાંચ વાયની ચાર ઘાત ભાગ્યા વાય ની ચાર ઘાત ઉપર પદ આપણે ભાગાકારની રીતે લખી નાખીએ તો ઉપરના પદમાં જોઈએ બધું તો અહીંયા વાયની આઠ ની છ ઘાત અને વાયની ચાર ઘાતમાંથી વાયની વાયની ચાર ની ચાર ઘાત સામાન્ય તો ઘાત કાઢીએ આ ચાર નીચે નહીં આવે ની ચાર ઘાત લખશું વાયની ચાર ઘાત કૌંસમાં શું વધશે અહીંયા ત્રણ વધશે ત્રણ વાય અને એની આઠ ઘાત હતી એમાંથી ચાર ઘાત આપણે સામાન્ય કાઢીએ તો ચાર ઘાત વધશે માઇનસ ચાર વાયની છ ઘાત હતી એમાંથી ચાર ઘાત સાંભળી વાયની બે ઘાત બહાર ઘાત ઉપર લખાશે ચાર ઘાત માઇનસ ચાર વાયની બે ઘાત વધતા પાંચ વધશે ત્યાર પછી ત્રીજો આઠ એક્સની ત્રણ ઘાત વાયની બે ઘાત જેડ ની બે ઘાત વધતા નો વર્ગ વાયની ત્રણ ઘાત ઝેડની બે ઘાત વધતા નો વર્ગ વાયનો વર્ગ અને ઝેડની ત્રણ ઘાત ભાગ્યા ચાર એક્સ નો વર્ગ વાયનો વર્ગ અને ઝેડ નો વર્ગ છે તો આનું સાદુ રૂપ આપીએ પેલા ભાગ્યા લખી નાખીએ આઠ કાઉસમાં એક્સની ત્રણ ઘાત વાયની બે ઘાત ઝેડની બે ઘાત એક્સની બે ઘાત વાયની ત્રણ ઘાત ઝેડની બે ઘાત વધતા નો વર્ગ વાયનો વર્ગ અને ઝેડ નો ત્રણ ઘાત અને છેદમાં ચાર નો વર્ગ વાયનો વર્ગ અને ઝેડ નો વર્ગ હવે અહીંયા છેદ ઉડશે ચાર દુ આઠ એટલે વધશે બે હવે આ બધામાં જોઈએ તો જો બધામાં છે બે તો છે એક્સની બે ઘાત વાયની બે ઘાત અને ઝેડની ત્રણ ઘાત તો કાઉસમાં શું વધશે તો કે અહીંયા પહેલામાં વધશે એક્સ બીજામાં વધશે વાય અને ત્રીજામાં વધશે જેડ એટલે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ થશે અને છેદમાં શું છે એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઝેડનો વર્ગ એ આની સાથે ઉડી જશે કારણ કે અહીંયા પણ

પાંચ તો ઉપર લખ નાખીએ ભાગે રીતે દસ એક્સ માઇનસ પચીસ ભાગ્યા પાંચ આ બંને શું નીકળશે સામાન્ય તો કે પાંચ નીકળશે તો અહીંયા પાંચ ગુણ્યા બે અને પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ સામાન્ય તો અહીંયા શું હશે ટુ એક્સ અને અહીંયા માઇનસ પાંચ અને છેદમાં પાંચ પાંચ પછી ઉડી ગયા શું હશે ટુ એક્સ માઇનસ પાંચ વધશે બધામાં ભાગાકાર જ કરવાના છે એટલે ભાગાકારની રીતે પહેલા લખ નાખવાનું પછી અલગ અલગ રીતે જો સામાન્ય નીકળતા સામાન્ય કાઢવાના અવયવો પડતા તો અવયવો પાડવાના એવી રીતના કરી અને ઉપર નીચેનું પદ સરખું થાય એવી રીતના કરવાનું એટલે એ છેદ ઉડી જશે અને પછી જે વધે એ છે જવાબ થશે ત્યાર પછી બીજો દસ એક્સ માઇનસ પચીસ ભાગ્યા ટુ એક્સ માઇનસ પાંચ તો આ પદ લખી નાખે ટુ એક્સ માઇનસ દસ એક્સ માઇનસ પચીસ છેદમાં ટુ એક્સ માઇનસ પાંચ તો આ બંનેમાંથી આગળ જેમ સામાન્ય કાઢ્યા એ જ રકમ છે એટલે એમાં પણ પાંચ જ સામાન્ય નીકળશે તો પાંચ સામાન્ય તો કાઉસમાં શું હોય ટુ એક્સ માઇનસ નીચે તો ટુ એક્સ માઇનસ જ છે આ બંને પદ સરખા છે તો બંને પદ ઉડી જશે શું ખાલી પાંચ વધશે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ દાખલા નંબર ત્રણ આય દસ વાય કાઉસમાં છ વાય એકવીસ ભાગ્યા પાંચ કાઉસમાં ટુ વાય વધતા સાત રીતે લખીએ તો દસ વાય કાઉસમાં છ વાય છેદમાં પાંચ ટુ વાય સાત અહીંયા જો બંનેમાં અહીંયા ત્રણ દુ છ થશે અને ત્રણ સત્તા એકવીસ થશે બંનેમાં ત્રણ સામાન્ય નીકળશે તો આ પહેલાના ભાગ પાડ દઈએ બે ગુણ્યા પાંચ એટલે દસ ગુણ્યા વાય અને ગુણ્યા આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે ત્રણ એટલે કાંસમાં શું હશે ટુ વાય વત્તા સાત તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા અને આખું પદ સમાન થશે એટલે આ પદ પણ ઉડી જશે તો શું વધશે અહીંયા ઉપર બે ત્રણ અને વાય વધશે તો બે ગુણ્યા ત્રણ એટલે છ અને વાય એટલે કે છ વાય થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચૌદ પોઈન્ટ ત્રણની અંદર દાખલા નંબર ત્રણ સુધી રાખીએ છીએ દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર થેન્ક યુ આભાર